विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। प्रकरण नंबर 5 भागीदार नो प्रवेश। कंडीशन नंबर 5, पेज नंबर 161। तुम्हें आ कंडीशन ने बराबर ध्यान से समझो। नवो भागीदार तेना भागनी भागनी नो प्रीमियम अंशतः पूरेपूरी रकम रोकड में लावता नथी। नवो भागीदार पूरेपूरी रकम रोकड में लावतो नथी, अंशतः लईने आवे छे, એટલે એનો અમુક હિસ્સો લઈને આવે છે। તો એવા સંજોગોની અંદર પરિસ્થિતિ નંબર 1, જ્યારે નવો ભાગીદાર તેની મૂડી અને તેના ભાગની આગલી પેટે કેટલીક રકમ લઈને આવે છે, પૂરેપૂરી રકમ લઈને આવતો કેટલીક રકમ લઈને આવે છે, તો તમારી અંદર શું બનશે? રોકડ ખાતે ઉધાર કે નવા ભાગીદારના મૂડી ખાતે કે ભાગીના પ્રીમિયમ ખાતે। લાસ્ટ ટાઈમ તમે શીખેલા છો કન્ડિશન નંબર 2 માં 152 પેજ ઉપર, એ જ રીતે અહીંયા સંયુક્ત અંદર આપેલી છે, જે મૂડીની રકમ લઈને આવે છે અહીંયા આવી જશે બરાબર। રોકડ ખાતે ઉધાર તે ભાગી ભાગીદારોના મૂડી ખાતે બરાબર। પછી પાગડીનો જે પ્રીમિયમ છે, પાગડીનો પ્રીમિયમ જે રોકડમાં લાવેલ છે એ જ અહીંયા આપણે લખવાનો થશે બરાબર। તો જે તમારી રકમ અહીંયા પાગડીના પ્રીમિયમની આવે છે એ તમારે અહીંયા લખવાની થાય। ત્યાર પછી આપણે ત્યાગના પ્રમાણમાં એ પાગડીના પ્રીમિયમને વેચીએ છીએ, તો જે રકમ પાગડીના પ્રીમિયમ તરીકે આવેલી છે એટલી જ રકમ પાગડીના પ્રીમિયમ ખાતે ઉધાર કરવાની, રોકડમાં લાવેલી પાગડી। જેટલી રકમ નથી આવી, સમજો, જેટલી રકમ તમને નથી મળી તે નવા ભાગીદારના મૂડી ખાતે શું કરવાની છે? ઉધાર, રોકડમાં ન લાવે પાગડી। અને બંને રકમ જૂના ભાગીદારોને તેમના ત્યાગના પ્રમાણમાં વેચવાના થાય। સમજ પડી ગઈ? ફરીથી એકવાર, ભાગીદાર મૂડી તરીકે લઈને આવે છે રકમ રોકડ ખાતે, ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે, ભાગીનો પ્રીમિયમ જે અંશતઃ રકમ કેટલીક રકમ લઈને આવે છે તો રોકડ ખાતે, ઉધાર તે ભાગીના જેટલી રકમ આવે છે તે આપણે અલગ અલગ અંગોથી શીખીશું, અને ત્યાગના પ્રમાણમાં વેચવાનું છે તો ભાગીના પ્રીમિયમ ખાતે ઉધાર, જેટલી રકમ રોકડમાં આવે છે તે, જે નથી આવતી એ કયા ભાગીદારના? નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરીશું, અને જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં આપણે શું કરીશું? વેચી દઈશું બરાબર। ડન, સમજ પડી ગઈ? તો આ અંદર તૈયાર કરી દેજો, સમજ પડી ગઈ? ઓકે।